नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित में आज आप जोशो पार्ट 4 तमारो भाग अने पूर्णांक। तो के पेज नंबर 53 पर आपने पूछा था, हवे एमां जुओ अत्यार सुधी तो एवं हतो के तमे चित्र जोईने समझी सकता, पण हवे जुओ जोई टोपीओमां रंग पूरो। पहेलो प्रश्न जुओ, 1/3 त्रण टोपीओमां लाल रंग पूरो, मतलब कि तमारी कुल टोपी केटली छे। तमने एक खबर होगी जो कुल वस्तु छे, धारो के कुल टोपी केटली छे, एनी 15 टोपीओ छे। हवे 15 टोपीमांथी केटली टोपीमां भाग करवा, केटली टोपीमां रंग पूरवानो कीधो, तो कि 1/3 त्रण टोपीओमां रंग पूरो। 15 नी 1/3 त्रण એટલે આપણે કરી 15 ની 1/3 ત્રીજો ભાગ, એમાં આપણે રંગ પૂરવાનો છે લાલ। તો અહીંયા લખી નાખું લાલ રંગ બરાબર, લાલ બરાબર કેટલું થશે? તો કે 15 એકું તો 15, પણ એને ભાંગ્યા 3 એટલે કે 3, અહીંયા થશે 5 તરી 15, તો 3 ઉડી ગયા, વધ્યું શું 5 એકું 5, તો કેટલી ટોપી લાલ રંગની થશે? 5 ટોપી થશે। એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે 3/5 ટોપીઓમાં વાદળી રંગ પૂરો, તો વાદળી રંગ કેટલામાં આવશે? 15 × 3/5 કરો, અહીંયા 5 તરીને 15, 5 ઉડી ગયા, 3 × 3 એટલે 3 તરીને 9, તો કેટલી ટોપીમાં રંગ આવશે વાદળી? 9 ટોપીમાં। સમજાય? ત્યાર પછી તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ પૂર્યો? હવે પ્રશ્ન આવ્યો કે કેટલી ટોપીમાં લાલ પૂર્યો? 5 ટોપીઓમાં લાલ રંગ પૂર્યો, ત્યાર પછી વાદળી રંગ મૂકે છે, તો એમાં જવાબ શું આવશે? 9 ટોપી, કારણ કે જે કુલ ટોપી છે તમારી 15, કુલ જેટલી વસ્તુ હોય એમાંથી કેટલામો રંગ આપણે કર્યો છે? તો કે 3/5 નો ભાગ, એટલામો આપણે શું કર્યો છે? રંગ પૂર્યો, એટલે 9 ટોપી હોયધી। ત્યાર પછી એમ કીધું છે કે ટોપીઓના કેટલામાં ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી। હવે કુલ 15 ટોપી છે, 5 ટોપી લાલ રંગની કરી, 9 ટોપી વાદળી રંગની કરી, તો 5 + 9 કેટલા થશે? 14, તો 14 ટોપી તમે રંગીન કરી છે, પણ વધી કેટલી? તો કે 15 માંથી 14 જાય એટલે કેટલા વધે? 1, તો 1 ટોપી તમે કેવી રહેશે? રંગ કર્યા વગરની બાકી રહેશે। સમજાય છે? તો આવી જ રીતે તમને ટોપીઓની જગ્યાએ બીજું કાંઈ ચિત્ર મૂકી દઈએ અને પ્રશ્ન પૂછે એટલે તમને આવડી જાય। અહીંયા તમને એમ કીધું છે 15/1/3 ભાગમાં ટોપીનો રંગ લાલ રંગ કીધો છે, એની જગ્યાએ એમ કીધું હોય કે 1/5 ભાગ તમારે લાલ કરવાનો છે, તો અહીંયા શું આવે? 15 × 1/5, 5 એટલે 5 ઉડી ગયા, તો શું જવાબ આવ્યો? 3, તો અહીંયા 3 આવે, તો 9 × 3 = 12 થઈ જાય, તો તમારી વધે કેટલી ટોપી? 15 માંથી 12 જાય એટલે 3, તો 3 ટોપી કલર વગરની રેત, કલર કર્યા વગરની બાકી રહે। સમજાય છે? આ રીતે કોઈ પણ તમને પ્રશ્ન પૂછા હોય, આટલા કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે, શું કાંઈ, એ બધામાં તમે આ રીતે કરી શકો। ત્યાર પછી જોઈએ ત્રિકોણના સરખા ભાગ। જે તમને ત્રિકોણ આપેલું છે એ તમે જોજો, આ રીતે ત્રિકોણ આપેલું છે, તો સફેદ ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે, દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરો, અને તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે। વિચાર કેવી રીતે આપણે કહી શકીએ? કે તમે જો કાગળથી આને કાપી નાખો, એક પેજ લેવાનો, શું કરવાનું? એક પેજ લેવાનું, એમાં તમારે આવું એક ત્રિકોણ દોરી લેવાનું, પછી તો કે ત્રિકોણને પહેલા તો આ ત્રિકોણને કાપી લેવાનું, પછી અંદર તમે આ રીતે આકાર આપ્યો છે તો હવે એને કટકા કરી લેવાના, અહીંથી કટ કરી અહીંથી કટ કરી દેવાનું, અહીંથી કટ કરવાનું, તે 3 કટકા થઈ જશે, પછી ત્રણેય કટકાને એકબીજા પર ગોઠવવાના, જો સરખી રીતે ગોઠવાઈ જાય એનો મતલબ કે આ ત્રણેય સરખા ભાગમાં વિંચાયેલા છે, જો તમારે એ સરખી રીતે ગોઠવાય નહીં
तो એનો મતલબ કે ત્રણેય સરખા ભાગમાં વહેંચાયેલા નથી। તો હવે માજમાં તમને જે ત્રિકોણ આપ્યું છે એમાં તમે કઈ રીતે દોરશો કે ત્રણેય સરખા ભાગમાં વહેંચાઈ જાય? તો કે તમે આ રીતે નો દોરી શકો, સોરી જે ત્રિકોણ છે તમારું એક અહીંયાથી લીધું અને એક અહીંયાથી, હવે એક બે ને ત્રણ ભાગ થઈ ગયા, ત્રણેયને તમે જો કોતરી દો પછી આને ભાગ અહીંયા મૂકો, આ ભાગને અહીં ઉપર મૂકી દો, એટલે વ્યવસ્થિત રીતે તમને સમજાઈ જશે કે આ ત્રણેય રીયા ને મેં અત્યારે સરખા ભાગમાં વહેંચી કરેલી છે। અહીંયાથી તમે જ્યારે કરો ને, હવે તમે ત્રણેયને રંગપુષ્ટ એટલે દેખાયો છે કે આ ત્રણેયનો સરખા ભાગમાં તમે ભાગ કરેલા છે, સમજાય? આ પણ છે જ, તો બાજુમાં તમારી રીતે તમારે વિચારવાનું છે કે આ રીતે જો તમે કરો તો સરખા ભાગ થશે, ઓકે? હા, તમે જો આ રીતે કરશો તો પણ સરખા ભાગ જ થશે, ત્રણ ત્રિકોણ મળશે અને સરખા ભાગના મળશે। રેડી? ત્યાર પછી તમને પાછળ કીધું છે લંબચોરસના 6 ભાગ, જે લંબચોરસ આપ્યું છે ને એના 6 ભાગ કીધા છે, તો જે લંબચોરસ છે એના સરખા 6 ભાગ આપણે કરવાના। તો અહીંયા હું લંબચોરસ દોરીશ બધા અને પછી એના આપણે સરખા ભાગ કરીએ। તો ચલો લંબચોરસ તમારી બુકમાં તમને આપેલું છે પેલું એ હું દોરું, ગ્રીન કલરનું તમને આપેલું છે એ દોરું છું। ચલો આ લંબચોરસ બની ગયું તમારું, તો કે હવે શું કરીશું? આપણે એમ કરવું છે કે એના સરખા ભાગ કરવા છે, તો આ રીતે પણ થશે, અલગ અલગ રીતે કરવાના છે। ચલો એક બે ત્રણ ભાગ ક્યાં સરખા, હવે તમે આ રીતે કરી શકશો, એક બે ને ત્રણ થઈ ગયા। જો તમારી બુકમાં તમે જ્યારે કરશો ને ત્યારે તમને સમજાશે કે આ ભાગ છે ને એ જ આ ભાગ બનશે, માપ જે તમારી બુકમાં અહીંયા બોર્ડમાં મેં દોર્યું હોય એ માપ જરાક મોટું થઈ જાય, પણ બુકમાં તમે દોરશો એટલે પેલો ભાગ જે કરશો ને તમે સરખો એટલો જ બીજો થશે, પછી નો થશે, અને પછી તમારો જે અડધો ભાગ બચશે એમાં શું કરશો? તો કે આપણે આડા ભાગ કરી નાખીએ ત્રણ, તો પણ તમે જે લંબચોરસ આપ્યું છે એમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ સરખે સરખા ભાગ કરી શકો। હવે બ્લુ કલરનું જે લંબચોરસ આપ્યું છે એમાં વિચારી તમે ચોથા ધોરણમાં પણ આ વસ્તુ કદાચ ચોથા ધોરણમાં લંબચોરસના સરખા ભાગ કરવાની વાત આવતી તમારે, એટલે તમને સમજાઈ જ જશે, લગભગ તો દોરી શકશો તમારી રીતે પણ કરી શકો। આમાં કરતા છે તો હવે હું આમ કરીશ, વચ્ચેથી કર્યું એક બે રીતે આડા થઈ ગયા, જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ બની ગયો સરખા ભાગમાં, એવી જ રીતે હજી એક નવું લંબચોરસ બનાવી દીધું દોરીએ। ચલો તો એમાં શું કરી શકીએ? આ રીતે કરી શકો તમે, એક ભાગ બે ભાગ ત્રણ ભાગ ચાર ભાગ પાંચ અને છ, એક બે ત્રણ ચાર પાંચ અને છ થઈ ગયા આ લંબચોરસના પણ છ ભાગ તમારા। આ રીતે પણ કરી શકો, આ રીતે પણ ભાગલા પાડી શકો, અને આ રીતે પણ છ કટકા તમે લંબચોરસના એક સરખી રીતે કરી શકો। રેડી? તો આ છે તમારો પેજ નંબર 54 પર જે આપ્યું હતું એમાં, તો કે પેન્સિલથી તમારે આટલું દોરવાનું રહેશે। પેલું જે લંબચોરસ છે એમાં આ રીતે દોરી નાખો, બીજું જે લંબચોરસ છે એમાં આ રીતે વિડીયોને પોઝ કરી એટલે કે વળભડી પર ઊભો રાખી આ રીતે દોરી નાખવાનું। આમાં શું કરવાનું કે વચ્ચોવચ્ચ પહેલા ભાગ કરવાનો, લંબચોરસનો અડધો ભાગ કરીને પછી ઓકે આડા બે લીટા વચ્ચેથી, તો થઈ ગયા છ ભાગ। એવી જ રીતે અહીંયા કરવાનું, જો આમાં હજી એક થાય, તમે આમ લીટો કરો પછી આમ ઊભા કરો તો પણ થઈ જાય, પછી આડા છે છ લીટા, હવે એવી જ રીતે તમે આઈ કરી શકો કે ઊભા છો બે ત્રણ ચાર પાંચ અને છ, એક બે ત્રણ ચાર પાંચ અને છ થઈ ગયું। આ રીતે પણ તમે છ લંબચોરસના ભાગ કરી શકો। મૂળ તમારે શું શીખવાનું છે કે તમને જે લંબચોરસ આપ્યું છે એમાં તમારે જો છ ભાગ કરવાના હોય તમે કેટલી રીતે કરી શકો,
ઘણી બધી અલગ અલગ રીતે તમે સ્વભાવ એના કરી શકો। પછી નીચે પૂછું છું કે તમે કેવી રીતે તપાસો કે તે લંબચોરસનો દરેક ભાગ એકના છેદમાં 6 છે। આપણે કેવી રીતે તમે ચેક કરી શકશો? क्योंकि तुमने जी आपेल माप नो लंबचोरस दोरी अने दर्शाव्या मुजबना 6 भाग कापी कातरथी कापी लेवाना। पछी एक बीजा पर संपूर्ण रीते धारो के तमे लंबचोरस दोर्यु छे, पछी शू तो के आने कट करी लेवाना, बधा भाग ने शू करी लेवाना, कट करी लेवाना। काईपा पछी एक पछी एक उपरा उपर थप्पू मारवाना, जे भाग छे ने एने एक पछी एक उपरा उपर गोठवाना। गोठव्या पछी जो ए बधा एक सरखी रीते गोठवाई जाय तो समझवानुं के आना 6 भाग छे संपूर्ण रीते थई गया छे, सरखा थया छे। पछी बीजो प्रश्न छे के लीलो लंबचोरस वादळी लंबचोरस करता मोटो छे, एवुं कही शकाय के लीला लंबचोरसनो 1/6 भाग वादळी लंबचोरसना 1/6 भागथी मोटो छे? कि हा कही शकाय, कारण के जो ई आकार मोटो होय, अहींया जे लंबचोरस छे ई नानो छे, અહીંયા જે લંબચોરસ છે કેવો છે? મોટો છે। તો હવે જે એના ભાગ પડશે, આ ભાગ જે છે ઈ ભાગ જો તમે આની ઉપર આના ભાગ ઉપર ગોઠવો તો મેળ થાય નહીં, એટલે તમે કહી શકો કે આના જે લંબચોરસ જે છે વાદળી રંગનો લંબચોરસ એ કેવો છે? આ આના કરતા મોટો છે, એટલે આના ભાગ ઉપર કેવા પડશે? નાના, અને આના ભાગ જે મળશે 6 ભાગ એ કેવા મળે આપણને? મોટા। કેના કરતા? તો કે જે વાદળી રંગનો લંબચોરસ છે એના કરતા આના ભાગ કેવા મળશે? મોટા મળશે। તમારે ખાલી ચેક કરવા માટે એક લંબચોરસ કાઢો આપણો ફેસ એ લઈ શકો, પછી એમાં 6 ભાગ આમાંથી તમને કોઈ પણ રીતે કરી શકશો, આ પણ કરી શકો, તમને આ દોરવું હોય તો આ દોરી શકો। પછી શું કરવાનું? કાતર લઈ અને એને વચ્ચેથી કટ કરી પછી આ રીતે કુલ 6 કટકા થશે। હવે જે 6 ભાગને તમારે ઉપર ઉપર ગોઠવવાના, જો સરખી રીતે ગોઠવાઈ જાય તો તમારા જે 6 ભાગ થયા એ સરખા બેના છે તમે એ કહી શકો। હા, તમને માપ બરોબર લીધું ન હોય કદાચ તમારે જરા ફેરફાર થાય, પણ એમ નહીં સમજવાનું કે જરા છે એટલે 6 ભાગ પૂરા છે, નહીં, એમાં તમારી ભૂલ હોય કે ક્યાંક તમે માપમાં આડાઅવળું કર્યું। રેડી? તો આ રીતે તમારે એ લંબચોરસના 6 ભાગ કરી શકો। ત્યાર પછી જે લોભી ચોકીદાર આપ્યું છે એ જોઈએ, એના પહેલા શીખવાડું કે આ જ રીતે જો તમને ચોરસના ભાગ કરવાના કીધા હોય, આપણે અત્યારે લંબચોરસની વાત કરી, હવે હું તમને ચોરસનું શીખવાડું। જો તમે એમ કહે કે ચોરસના 4 સરખા ભાગ કરો, ચોરસ આપેલું છે એના 4 સરખા ભાગ કીએ તો તમે આ રીતે કરી શકો। બીજું તો કે તમને એ રીતે આ રીતે પણ કરી શકો, 1 2 3 4 ભાગ થઈ ગયા તમારા, પછી 1 2 3 4 પછી બીજી રીતે તો કે આ રીતે કરી શકો, 1 2 3 4 તમને જે દિશા પડે એમ તમે ભાગ કરી શકો। હા, એટલું ધ્યાન રાખવાનું કે બધા ભાગ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। લંબચોરસ છે તો એમાં તમને 4 ભાગ કરવાના કીધા હોય, અહીંયા આપણે 6 ભાગની વાત કરી હતી, તો હવે એમ કીધું હોય કે 4 ભાગ કરો તો એમાં પણ તમે અલગ અલગ રીતે કરી શકો। ધારો કે આ લંબચોરસ છે તમારો, એ તો ખબર છે આપણને કે લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય, ચોરસ હોય તો બધી બાજુ સરખી હોય, તો અહીંયા તમને 4 ભાગ કરવાના કી તમે આ રીતે કરી શકો, 1 2 3 4। બીજું લંબચોરસ દોરીને સમજાવો, આમાં પણ તમે આ રીતે 4 ભાગ કરી શકો, જે રીતે ચોરસમાં કરી હતા એ જ રીતે આમાં પણ કરી શકો। એના અંદરના જે ભાગ છે, મતલબ કુલ 4 ભાગ છે, એમાંનો આ એક ભાગ એટલે 1/4, 1/4 એટલે 1/4 એનો ભાગ થયો આ લંબચોરસ। જ્યારે તમને એમ કહે કે અહીંયા કોઈ લંબચોરસ દોરીને બાજુમાં પ્રશ્ન પડે
કે 1 ના છેદમાં 4 ભાગમાં રંગ પૂરો એટલે તમારે જે પહેલો ભાગ હોય કોઈ પણ એક ભાગમાં રંગ કરવાનો થાય તમે ચોથા ધોરણમાં યાદ કરો અથવા સાદી પોથી પડી હોય તો જોજો એમાં કે તમારો જે પાઠ છે આખે આખો આપણે કહ્યો હતો કે અલગ અલગ તમે આ રીતે ભાગ કરતા પેન્સિલ થી આચ્છાદિત કરતા આપણે ત્યારે શું કરતા કલર કરવાની મીના પાડી દીધી કારણ કે સાદી પોથી આપણી ખરાબ થાય એટલા માટે તો એમાં તમે જોજો પેન્સિલ થી તમે એને આચ્છાદિત કરતા અમુક ભાગમાં રંગ કરવાનો હોય અમુક ભાગમાં તમારે એને ખાલી રાખવાનું હોય અથવા તમને આવી રીતે ભાગ કરવાનો બેટા તો તમે એ દોરેલું જ હશે જો યાદ ન હોય તો એમાં તમે જોઈ શકશો રેડી ત્યાર પછી જે લોભી ચોકીદારની વાર્તા જેવું છે એમાં પણ આવશે કે એક જે ચોકલેટ હોય એમાં ભાગ કરવાનો જે આપણે આગળ શીખા એવી જ રીતે અત્યારે જે આવશે એમાં એક રાજાને દરબારમાં ઈનામ આપવાના હોય છે એમાંથી સિક્કા હોય એમાંથી અડધા સિક્કા ચોકીદારને આપવાના અડધા સિક્કા બીજો ચોકીદાર આવશે સામે એને આપશે એવી એક વાર્તા છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું અહીંયા સુધી રાખીશું અસ્તુ જય હિન્દ.